Namo Dui Sauvayantanam, Namo Dui Sauvidanam, Namo Dui Sauvayiriyam, Namo Dui Sauvijayanam, Namo Dui Sauvitrikavati Savanam, Omkaramindu Sanyupanityam Jayanti Yogina, Kamadam Okshadam Seyumkarai Namo Namo, Manganam Bhagavani Romaganam Gautamurni, Manganam Kunkundari Ujendram Osumanganam Namasumari Sadai, Sanu Bhutya Chakasi Chit Sohai Bhavaya Sarvama, Vihau Niyutani Dada. प्रवचन सार भगवान कुमकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृत चंद्राचार्य रचित प्रवचन सार नीति का तत्व प्रदीपिका अने जैसे आचार्य भगवान रचित प्रवचन सार नीति का तात्पर्य वृत्ति एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां चरणानुयोग सूचक चुलिका त्रीजो अधिकार चाले छे એની ગાથા 219 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। આજે ગાથા 220, 221 અને 221, 222 લઈએ છીએ। ની ગાથાના ઉપોદઘાતમાં કહે છે કે હવે આ ઉપધિનો એટલે પરિગ્રહનો નિષેધ તે અંતરંગ છેદનો જ નિષેધ છે એમ ઉપદેશે છે। પરિગ્રહનો નિષેધ કહો કે અંતરંગ દોષનો નિષેધ કહો એક જ વાત છે એમ કહેવાનો આશય છે। સંસ્કૃતમાં ગાથા છે, નહિ નિરપેક્ષ ત્યાગો ન ભવતી ભિક્ષા આશય વિશુદ્ધિ, અવિશુદ્ધસ્ય ચ ચિત્તે કથમ ન કર્મક્ષયો વિહિતઃ। ગુજરાતીમાં ગાથા છે, નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહીં ભાવ શુદ્ધિ ભિક્ષુને, તે ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મનો કઈ રીત બને। નિરપેક્ષ ત્યાગ ન હોય તો ભાવ શુદ્ધિ શ્રમણને હોય નહીં, અને ભાવ શુદ્ધિ નથી ને તો પછી કર્મનો ક્ષય ક્યાંથી થાય। અને અર્થમાં કહે છે કે નિરપેક્ષ ત્યાગ નહીં, જો નિરપેક્ષ એટલે કે કોઈ પણ વસ્તુની અપેક્ષા વિનાનો ત્યાગ ન હોય તો ભિક્ષો આશય વિશુદ્ધિ ન ભવતી, ભિક્ષુને ભાવની વિશુદ્ધિ નથી। ત્યાગ વિનાનો અપેક્ષા વિનાનો ત્યાગ ન હોય, કોઈ પણ જાતની અપેક્ષા વિનાનો નિરપેક્ષ ત્યાગ ન હોય તો ભિક્ષુને ભાવની વિશુદ્ધિ નથી। ચ ચિત્તે અવિશુદ્ધસ્ય કર્મક્ષય કથમ નુ વિહિત, અને ભાવમાં જે અશુદ્ધિ છે તેને કર્મક્ષય કઈ રીતે થઈ શકે, એટલે કે એને પછી કર્મક્ષય પણ ન હોય એમ કહેવાનો આશય છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ પોતરાના સદભાવમાં ચોખાને વિશે રહેલી રક્તારૂપ રતાશરૂપ અશુદ્ધતાનો ત્યાગ એટલે અભાવ નાશ હોતો નથી, જ્યાં સુધી પોતરા છે ચોખાના પોતરા છે તો પછી રતાશ તો હોય જ, પોતરા હોય અને એની રતાશ ન હોય એમ કેમ બને। એટલે કહે છે કે જેમ પોતરાના સદભાવમાં કૂતરા છે ત્યારે ચોખાને વિશે રહેલી આ રતાશરૂપ અશુદ્ધતાનો ત્યાગ એટલે અભાવ હોતો નથી, તેમ બહિરંગ સંગના સદભાવમાં અશુદ્ધ ઉપયોગ રૂપ અંતરંગ છેદનો ત્યાગ હોતો નથી। અંતરંગ છેદ એટલે કે અંતરંગ દોષ હોય જ છે, બહિરંગ સંજ્ઞા સદભાવમાં અશુદ્ધ ઉપયોગ રૂપ અંતરંગ દોષનો ત્યાગ હોતો નથી
એવો દોષ હોય છે અને તેના સદભાવમાં અશુદ્ધ ઉપયોગ રૂપ છેદના સદભાવમાં શુદ્ધ ઉપયોગ જેનું મૂળ છે એવા કૈવલ્યની મોક્ષની ઉપલબ્ધિ થતી નથી. શુદ્ધ ઉપયોગ મોક્ષનું મૂળ છે, કૈવલ્યનું કેવળ જ્ઞાનનું મૂળ તો શુદ્ધ ઉપયોગ છે. તો પછી અશુદ્ધ ઉપયોગ હોય તો એમાં કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ ક્યાંથી થાય? આથી એમ કહ્યું કે અશુદ્ધ ઉપયોગ રૂપ અંતરંગ છેદના નિષેધ રૂપ પ્રયોજનની અપેક્ષા રાખીને વિહિત કરવામાં આવતો, ફરમાવવામાં આવતો ઉપધિનો જે નિષેધ, એટલે પરિગ્રહનો જે નિષેધ, તે અંતરંગ છેદનો જ નિષેધ છે. અશુદ્ધ ઉપયોગ રૂપ અંતરંગ દોષ એનો નિષેધ, એ તો પહેલા વાત કરી દીધી કે એનો તો નિષેધ હોય. અને શુદ્ધ ઉપયોગ રૂપ અંતરંગ છેદના નિષેધ રૂપ પ્રયોજનની અપેક્ષા રાખીને વિહિત કરવામાં આવતો, એટલે ફરમાવવામાં આવતો જે આ ઉપધિ નો જે નિષેધ, તે અંતરંગ છેદનો જ નિષેધ છે. એટલે એ રીતે એ પરિગ્રહનો નિષેધ તે અંતરંગ છેદનો જ નિષેધ છે. તો એ રીતે 220મી ગાથા કહેવામાં આવી. એ પછી 221મી ગાથા છે, એના ઉપોદગાતમાં કહે છે ઉપધિ તે એકાંતિક અંતરંગ છેદ છે એમ વિસ્તારથી ઉપદેશે છે. આ પરિગ્રહ છે એ અંતરંગ દોષ છે, એકાંતિક. એમાં પછી બે વાત હોતી નથી, અશુદ્ધ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગમાં. પછી જે રીતે વાત હતી પહેલા કે એને પ્રયત્નપૂર્વક હોય અને શુદ્ધ ઉપયોગ હોય તો એને દોષ નથી આવતો, એ બધી વાત જે પહેલા હતી બે રીતે, એવી વાત અહીંયા હોતી જ નથી. પરિગ્રહમાં તો એક જ વાત છે, એમાં તો એકાંતિક અંતરંગ છેદ છે. તો ગાથા 221 લઈએ આપણે. સંસ્કૃતમાં 221મી ગાથા આ રીતે છે. મૂર્છા આરંભો વા અસંયમ તસ્ય તથા પરદ્રવ્યત કથમ આત્માનં પ્રસાદયતિ. ગુજરાતીમાં ગાથા છે. આરંભ અણસંયમ અને મૂર્છા ન ત્યાં એ કેમ બને? પર દ્રવ્યરત જે હોય તે કઈ રીત સાધે આત્મને? આરંભ અણસંયમ અને મૂર્છા ન ત્યાં એ કેમ બને? હોય જ, મૂર્છા જ હોય. પર દ્રવ્યરત, પર દ્રવ્યમાં રત જે હોય તે કઈ રીતે સાધે આત્માને? અન્વયાર્થમાં કહે છે કે તસ્મિન કશ્ય મૂર્છા ઉપધિના સદભાવમાં, પરિગ્રહના સદભાવમાં તેને, એટલે ભિક્ષુને, શ્રમણને મૂર્છા આરંભ, એટલે આરંભ વા અસંયમ, કે અસંયમ ન હોય એ કેમ બને? પરિગ્રહના સદભાવમાં એને આરંભ પણ હોય, અસંયમ પણ હોય અને મૂર્છા એટલે મોહ પણ હોય, એ ન હોય એ બને નહીં. એ ન હોય એ કેમ બને? એટલે કે બને એમ જ હોય. એને પરિગ્રહ છે, ઉપધિ નો સદભાવ છે, તો એને મૂર્છા આરંભ અને અસંયમ એ ન હોય એ કેમ બને? એટલે કે એ હોય. તથા પરદ્રવ્ય રત, તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માનામ કથમ પ્રસાદયતી, તે આત્માને કઈ રીતે સાધે? બે વાત લીધી, એક તો પરિગ્રહની વાત લીધી અને બીજી સાથે ને સાથે પરદ્રવ્યની વાત, પરદ્રવ્યમાં રત પણ એની વાત લીધી. પરિગ્રહનો સદભાવ છે તેને મૂર્છા આરંભ અસંયમ હોય છે,
અને એ પરદ્રવ્યમાં રત હોય તો પછી આત્માને કઈ રીતે સાધશે, એટલે કે ન સાધી શકે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે ઉપધિના સદભાવમાં, પરિગ્રહના સદભાવમાં પહેલું તો કે મમત્વ પરિણામ જેનું લક્ષણ છે એવી મૂર્છા, બીજું ઉપધિ સંબંધી, પરિગ્રહ સંબંધી કર્મ પ્રકર્મના પરિણામ જેનું લક્ષણ છે એવો આનંદ, કર્મ પ્રકર્મના પરિણામ એટલે કર્મ પ્રકર્મ એટલે કામમાં જોડાવું એની વ્યવસ્થા વગેરે જે એનું લક્ષણ છે એવો આરંભ, અથવા તો ત્રીજું શુદ્ધ આત્મ સ્વરૂપની હિંસારૂપ પરિણામ જેનું લક્ષણ છે એવો અસંયમ, એ ત્રણેય અવશ્યમ ભાવી હોય છે, ત્રણેય વસ્તુ હોય છે. મૂર્છા હોય છે મમત્વ પરિણામ જેનું લક્ષણ છે એવી મૂર્છા છે, મોહ છે, અને જે પરિગ્રહ છે એ સંબંધીના કામમાં એને જોડાવાનું થાય છે એટલે એવો આરંભ હોય છે, અથવા તો ત્રીજી વાત છે શુદ્ધ આત્મ સ્વરૂપની હિંસારૂપ પરિણામ જેનું લક્ષણ છે એવો અસંયમ એ પણ હોય છે, તથા ઉપધિ જેનું દ્વિતીય હોય તેને અર્થાત આત્માથી અન્ય એવો પરિગ્રહ જેણે ગ્રહણ કર્યો હોય તેને પરદ્રવ્યમાં રતપણાને લીધે શુદ્ધ આત્મદ્રવ્યના સાધકપણાનો અભાવ હોય છે. જેને પરિગ્રહ ગ્રહણ કર્યો હોય તેને પરદ્રવ્યમાં રતપણ હોય, એમાં રસ હોય, એમાં રોકાઈ રહેતો હોય, એને લીધે એને શુદ્ધ આત્મદ્રવ્યના સાધકપણાનો અભાવ હોય છે. તેથી ઉપધિને, પરિગ્રહને એકાંતિક અંતરછેદપણું નક્કી થાય જ છે. એકાંતિક અંતરછેદપણું એને એવો અંતરદોષ જ છે, એ પણ એકાંતિક, એમાં પછી કોઈ અપવાદ રહેતો જ નથી. આ અહીં તાત્પર્ય છે કે ઉપધિ આવો છે અર્થાત પરિગ્રહ એ અંતરંગ છેદ જ છે એમ નક્કી કરી તેને સર્વથા છોડવો, એ 221મી ગાથા થઈ. અને તે પછીથી 222મી ગાથા છે, એના ઉપોદઘાતમાં કહે છે કે હવે કોઈને ક્યાંક ક્યારેક કોઈ પ્રકારે કોઈક ઉપધિ અનિષિદ્ધ પણ છે. આમ તો ઉપધિ પરિગ્રહ નિષિદ્ધ જ છે, એમાં તો કોઈ એ મત નથી, અને એ વાત આ ગાથાઓ દ્વારા સમજાવી, પણ છતાંય ક્યાં અપવાદ છે એની વાત અહીંયા કહે છે કે કોઈને ક્યાંક ક્યારેક કોઈ પ્રકારે કોઈક ઉપધિ અનિષિદ્ધ પણ છે એવો અપવાદ ઉપદેશે છે. જો ખરેખર તો એ અપવાદ નથી, પણ જે છે એ જ વાત કરી છે, એટલે કે એ બાહ્ય ચારિત્ર જે છે અને એમાં બાહ્ય ચારિત્રમાં પિંછી અને કમંડળ મુનિને હોય છે ને, તો એની જ વાત કરી છે, બીજો કોઈ અપવાદ નથી. તો સંસ્કૃતમાં ગાથા છે, ચેદો એન વિદ્યતે ગ્રહણ વિસર્ગેશુ સેવ માનસ્ય રમણ તેન તેનેહ વર્તતા કાલમ ક્ષેત્રમ વિજ્ઞાય. ગુજરાતીમાં ગાથા છે, ગ્રહણે વિસર્ગે સેવતા નહીં છેદ જેથી થાય છે, તે ઉપધિ સહવર્તો ભલે મુનિ કાળ ક્ષેત્ર વિજાણીને. એના અન્વયાર્થમાં કહે છે કે ગ્રહણ વિસર્ગેશુ જે ઉપધિને એટલે પરિગ્રહને આહાર નિહાર આદિના ગ્રહણ વિસર્જનમાં સેવતા, આહાર નિહાર આદિના આહાર ગ્રહણ અને નિહાર વિસર્જન એમાં સેવતા, એ પરિગ્રહ, એવો પરિગ્રહ જેનાથી સેવ માનસ્ય સેવનારને છેદ ન વિદ્યતે દોષ નથી થતો, છેદ થતો નથી, તેન તે ઉપધિ સહિત કાલમ ક્ષેત્રમ વિજ્ઞાય કાળક્ષેત્રને જાણી ઈહ શ્રમણ વર્તામ જાણીને આ લોકમાં શ્રમણ ભલે વર્તો. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્રવ્યને દ્વિતીય પૂતગળનો અભાવ હોવાથી બધો ઉપધિ
દોય પરિગ્રહ નિષિદ્ધ છે એમ સામાન્ય નિયમ છે, એમ ઉત્સર્ગ છે એટલે એમ સામાન્ય નિયમ તો છે જ કે બધો પરિગ્રહ એ નિષિદ્ધ છે, એમ ઉત્સર્ગ છે એટલે એમ સામાન્ય નિયમ છે. અને વિશિષ્ટ કાળ ક્ષેત્રને વશ કોઈક ઉપધિ અનિષિદ્ધ છે એમ અપવાદ છે. હવે એ અપવાદ શું છે તો એની વાત કરે છે કે જ્યારે શ્રમણ સર્વ ઉપધિના નિષેધનો આશ્રય કરીને બધા પ્રકારના પરિગ્રહનો નિષેધ નો આશ્રય કરીને એવો નિષેધ કરીને પરમ ઉપેક્ષા સંયમને પ્રાપ્ત કરવાનો ઈચ્છક હોવા છતાં, તો પરમ ઉપેક્ષા સંયમ એનો અહીંયા અર્થ આપ્યો છે ફૂટનોટમાં કે પરમ ઉપેક્ષા સંયમ એટલે ઉત્સર્ગ નિશ્ચયને સર્વ પરિત્યાગ, પરમ ઉપેક્ષા સંયમ વિતરાગ ચારિત્ર અને શુદ્ધ ઉપયોગી બધા એક અર્થ છે. તો હવે અહીંયા કહે છે કે જ્યારે શ્રમણ સર્વ ઉપધિના નિષેધનો આશ્રય કરીને બધા પરિગ્રહ નો નિષેધ એમ એ આશ્રય કરીને પરમ ઉપેક્ષા સંયમને પ્રાપ્ત કરવાનો ઈચ્છક હોવા છતાં પણ વિશિષ્ટ કાળ ક્ષેત્રના વશે હીન શક્તિવાળો હોવાથી તેને પ્રાપ્ત કરવાને અસમર્થ હોય છે, પરમ ઉપેક્ષા સંયમને પ્રાપ્ત કરવાને માટે એ આ કાળક્ષેત્ર વશ હીન શક્તિવાળો હોવાથી તેને પ્રાપ્ત કરવાને અસમર્થ હોય છે, ત્યારે તેમાં અપકર્ષણ કરી, અપકર્ષણ કરી એટલે ઓછપ કરી, ઓછું કરીને અનઉત્કૃષ્ટ સંયમ પ્રાપ્ત કરતો થકો તેના બહિરંગ સાધન માત્ર ઉપધિનો આશ્રય કરે છે. તે રીતે જેનો આશ્રય કરવામાં આવે છે એવો તે ઉપધિ ઉપધિપણાને લીધે ખરેખર છેદરૂપ નથી, દોષરૂપ નથી, ઉલટો છેદના નિષેધરૂપ ત્યાગરૂપ જ છે, દોષના ત્યાગરૂપ થાય છે. કેવી રીતે? તો કહે છે કે જે ઉપધિ, જે એવો પરિગ્રહ અશુદ્ધ ઉપયોગ વિના હોતો નથી તે દોષ છે, તે છેદ છે. પરંતુ આ પરિગ્રહ સંયમના બાહ્ય સાધન માત્ર ભૂત ઉપધિ, સંયમના બાહ્ય સાધન માત્ર ભૂત એવો પરિગ્રહ તો શ્રામણ્ય પર્યાયના સહકારી કારણભૂત શરીરની વૃત્તિના હેતુભૂત આહાર નિહાર આદિના ગ્રહણ વિસર્જન સંબંધી છેદના નિષેધને અર્થે આહાર નિહાર આદિના ગ્રહણ વિસર્જન સંબંધી જો કોઈ દોષ આવતો હોય તો એ દોષને દૂર કરવાને માટે ગ્રહવામાં આવેલો એવો આ પરિગ્રહ છે. અને એમ એ ગ્રહવામાં આવતો હોવાથી સર્વથા શુદ્ધ ઉપયોગ સહિત છે, તેથી છેદના નિષેધ રૂપ જ છે એટલે દોષના નિષેધ રૂપ જ છે. અત્યારે આ કાળ આ ક્ષેત્ર ને વિશે જ્યારે એટલી શક્તિ નથી ત્યારે એને આહાર હોય છે, નિહાર હોય છે, આ બધે હોય છે, તો એ આહાર નિહારના ગ્રહણ વિસર્જન સંબંધી જે કોઈ દોષ લાગતો હોય એ દોષ ન લાગે એ દોષના નિષેધને માટે જે આ પરિગ્રહ ગ્રહવામાં આવ્યો હોય તે ખરેખર તો એ શુદ્ધ ઉપયોગ સહિત છે અને ઉલટો દોષ લાગવા દેતો નથી, છેદના નિષેધ રૂપ છે. જેમ કે પીંછી રાખવી અને કમંડળ રાખવું તો એ બંને એ ખરેખર એ રીતે છે. તો એ રીતે આ 222મી ગાથા થઈ. તો આપણે 220, 221 અને 222 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ 9મો પારા નંબર 272, અહીંયા નીચે સૌથી નીચે 220મી ગાથા શરૂ કરતા ગુરુદેવ એનો ઉપોદઘાત કરતા શરૂઆત કરે છે કે હવે આ ઉપધિનો પરિગ્રહનો નિષેધ તે અંતરંગ છેદનો નિષેધ છે, ત્યાંથી શરૂ કરી અને આપણને સમજાવે છે.
હવે આ ઉષ્ણનો નિશ્ચિત યંત્રણ શુદ્ધનો નિશ્ચિત છે. જેટલો વસ્ત્ર પાત્રના એ ટુકડો કોઈ કરતું માત્રનો નિષેધ કર્યો એ અંતરના પાપના છેદનો નિષેધ છે. એ અંદર છેદ લાગે છે એનો નિષેધ કર્યો છે, પાપ લાગે છે એનો નિષેધ કર્યો. નહી નિર્વિખો ચાગો નહી વિકુસ આશય વિશુદ્ધી અવિશુદ્ધ સયચિતે કંનો કંખો વિયો. નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહીં ભાવ સુધી ભિક્ષુને, ભાવ માંગ વિશુદ્ધને કઈ કર્મ ન કઈ રીત બને. પાછળ છે આ ગુજરાતી છે ને એટલે હારી છે ગુજરાતી અને પાછળ 220 છે. નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહીં ભાવ શુદ્ધને, ને ભાવમાં વિશુદ્ધને કઈ કર્મનો કઈ રીત બને. ભગવાન આચાર દ્રષ્ટાંત આપે છે, જેમ કૂતરાના સદભાવમાં તોખાને વિશે રહેલી રતાશ અશુદ્ધતાનો ત્યાગ હોતો નથી. શું કહે છે? એ ચોખો છે ને, ચોખો ચોખા એમ ડાંગર, એના ઉપર ખોતરું હોય ને, ખોતરું ચિલકા, ચિલકું હોય અને રાત્ર જાય એમ બનતો ચોખો છે ને, ચોખો કે છે ને ચાવલ સફેદ 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 ઉપર લાલ હોય ને, લાલ રંગ અને ઉપર ચિલકા, છિલકાની હૈયાતી હોય અને લાલ રંગ જાય એમ બને. દર્શન જોવું હજી લાલ રંગ છિલકું ગયું હોય અને લાલ રંગ રહ્યો હોય બને. છિલકું ખોતરું ગયું હોય અને લાલ રંગ રહ્યો હોય, નગ્ન મુનિ થાય આવે વસ્ત્ર પાત્ર ન હોય એવું થાય ફૂતું નથી, પણ અંદર મિથ્યા ભાવ છે, રાગ નો ભાવ, ત્યાં તો એ રાગ નો રંગ હોય શકે, પણ જ્યાં ફૂતરું છે ત્યાં રાગ નો રંગ ન હોય એમ બની શકે. સમજાણું કઈ? આ બદામ હોય છે ને, બદામ જો, બદામ ધોળી ઉપર લાલ ફૂતરી ઉપર સિલકું જાડું, કોઈ કે ચીરકું જાડું રહે ને અંદર કૂતરું નીકળી ગયું હોય લાલ એમ બને નહીં. એમ અમને વસ્ત્ર રાખીએ છે બહાર કૂતરા જેવું, પણ મને મોહ નથી એના પ્રત્યે એમ બને એમ કે છે. હા હા હા, દ્રષ્ટાન કેવા છે એ તો જેને આત્માનો ઉદ્ધાર કરવો હોય એને આવું કરતું છે એમને સમજવું પડશે. આ કઈ દુઃખી વાત નથી, સમજાય છે? કઈ ભાવના ભાવથી ભરેલી વાત છે બાપુ. આ જેમ કૂતરાના સદભાવમાં કોતરું છિલકા ચોખાને વિશે રહેલી રાતકનો અશુભતાનો ત્યાગ હોતો નથી. કૂતરાની છિલકું પીડ્યું હોય ને લાલ રંગ જાય એમ મને શું કહ્યું સમજણ કઈ? એમ વસ્ત્ર પાત્ર હોય અને અંદર મૂર્છાનો ભાવ ન હોય એમ મને, મૂર્છાનો ભાવ હોય એમ કે. હા, વસ્ત્ર પાત્ર છૂટી જ્યાં હોય, નગ્નત્યો અનાદિવાર અનંતવાર બે બે મહિનાના સંધારા ચીર્યા, સમજાય છે? ચારની દાળ કે છે અંદર રાજ રહિત પરમા પરમાનંદ સ્વરૂપ કા ભાન નહીં, અને સાધુપદ જે વિતરાગ ચારિત્ર હોય છે એ તો હોતું નથી. પંચ મહાવતના પરિણામ એની ક્રિયા એવી થઈ એવી કરી
સમજાય છે ખાય એ છે જેમ કૂતરાની હયાતીમાં સદવાર હયાતી હયાતી કે મોજુદગી કૂતરાની મોજુદગી હયાતી ચોખાને વિશે રહેલી લાલ રંગની લાલ રંગમાં એને ત્યાગ હોઈ શકે નહીં તેમ બહિરંગ સંગના સદભાવમાં તેમ બહિરંગ વસ્ત્રપાત્રના સંગમાં અશુદ્ધ ઉપયોગ અંતરંગ છેદનો ત્યાગ હોતો નથી એને મેલા પરિણામનો અભાવ એને હોતો નથી તારી વાત ભાઈ સંતો એ કેટલી સ્પષ્ટતા કરી છે ગાથા ટીકા સમજાય છે આવો અનાદિનો સર્વજ્ઞ પરમેશ્વરનો મુનિપણાનો માર્ગ આ અનાદિનો છે નવો નથી સમજાય છે કાંઈ આ વસ્ત્રપાત્ર સહિત જ્યાં મુનિપણું મનાયું છે એ પંથ નવો જ ઉપયોગ છે વિકરાગ માર્ગ નો એ માર્ગ નથી માર્ગ વિકરાગ નો નથી અરે કામ આપે હા પોટલાના પોટલા ઉપાડે માટે નિગ્રંથ નિગ્રંથ સાધુ ને નિગ્રંથ સાધુ કહેવાય ભાઈ હોય છે જાણું બહિરંગ સંગનો હયાતી બહિરંગ સંગની મોજુદગી ત્યાં અશુદ્ધ ઉપયોગનો અંતરનો છેદનો ત્યાગ હોતો નથી મમતા છે ને આનું સ્વરૂપ છે ભાઈ તો સર્વજ્ઞ પરમેશ્વરે અનાદિથી કહ્યું છે જોયું છે હું કહ્યું એવું સંતો એ જ્ઞાન કહ્યું છે મારા રાહ છે ભાઈ માન માન્ય આધારે પણ વસ્તુ વસ્તુ ભાર છે અને દેવગુરુ શાસ્ત્ર ને ઓળખાણ કરવી પડશે કે નહીં તારી પ્રબંધ ગુરુ કેવા હોય એમ કે છે ને ઓળખાણ કરે જાણો અમને મૂર્છા નથી મેં સંગ કરીએ છીએ વસ્ત્રોનું રાખવાનું પાત્રોનું રાખવાનું પણ અમને રાખવાના ભાવમાં મમતા નથી ચારિત્ર નિર્વાહ માટે રાખીએ છીએ એમ કે છે નિષ્ઠાદ ભાવ છે કે હા હા એ નિર્વાય આવું કામ છે આજ મારે ખાતો અરે આ હું એના સિવાય કઈ પણ ફેરફાર કોઈ માને બીજો તો એ મારે ખાતો છે એનામાં પણ ગોટ આવી છે ત્યાં એમની તો બાપુ આમાં ક્યાં કરવી હા 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 પણ વસ્ત્ર રાખે એનું રાખે ખૂબ ગામો રાખે અમે સાધુ છીએ અમે સંત છીએ મુનિ છીએ અને જોગી છીએ બધી એને પણ માર્ગમાં એવું સ્વરૂપ છે નહીં વસ્તુનું સ્વરૂપ એવું નથી એના કારણમાં લીધો છે એ પણ બધું પૂરતું અજ્ઞાન લખે સમજે એવો માર્ગ આ કઈ કોઈના પક્ષ નો માર્ગ નથી આ તો ભગવાન પરમેશ્વર કેવળ જ્ઞાની જોયેલા ની પદ્ધતિ ની રીત નો માર્ગ તેના સદભાવમાં અશુદ્ધ ઉપયોગ ના સદભાવમાં અશુદ્ધ ઉપયોગ ને અંતરંગ છેદ ના સદભાવમાં સદુપયોગ જેનું મૂળ છે એવા કેવળ ની ઉપલબ્ધિ થતી નથી સંગ જ્યાં હોય છે અંદર બાહ્યમાં
જાણો. અને પરિગ્રહ જ્યાં છે અંદર બુદ્ધિ, ત્યાં સદુપયોગ જ્યાંનું મૂળ એવા કેવલ ની પ્રાપ્તિ થશે. અશુદ્ધયોગ કીધો બોલાને, સદુપયોગ જેનું મૂળ છે એવા કેવલ ના મોક્ષ ની પ્રાપ્તિ થતી નથી. આથી એમ કહ્યું કે અશુદ્ધ ઉપયોગ અંતરમ છેદ ના નિષેધ રૂપ પ્રયોજન ની અપેક્ષા રાખીને વિહિત કરવામાં આવ્યો, ભગવાને ફરમાવવામાં આવ્યો ઉપધિ નો જે નિષેધ તે અંતરમ છેદ નો નિષેધ છે. આ ન રાખું આ ન હોય આ ન હોય એમ જે કહ્યું છે એ અંતર ના પાપ નો નિષેધ કર્યો એમ કહે છે. અરે વાત સમજાવું કહે. હવે ઉપધિ એકાંતિક અંતરંગ છે અને વિસ્તાર પ્રવચન સારુપધિ એકાંતિક અંતરંગ છે વિસ્તાર છે દુઃખાથી દેખાતી વાત હે. દર્શન પૂર્વક સ્વસંવેદન જ્ઞાન સહિત ગ્રહણ કસાય ના અભાવ રૂપ ચારિત્ર ની વિતરાગતા પરંતુ સહિત હોય ક્ષય નો ગુણ શુભરાગ હોતા રહે. ઉપરાંત કોઈ પણ પરિગ્રહ વસ્ત્ર નો કટકો હોય વિશેષ રખે થોડો પણ એ ઉપધિ કેસી હે કે ઉપધિ એ બતાશે. ઈદ તંગ નથી મુઠા આરંભવા સંજમો થશો તદ પરદમ રતો પ્રથમ અપાણ પ્રસાદ બધું આરંભ અણ સંયમ અને મૂર્છા નો ત્યાં એ કથું બને. પરદ્રવ્રત જે હોય તે કઈ રીતે સાધે આત્મને એવી સૂક્ષ્મ વાત હે. નગ દર્શન ની વાત તો કઈક એના ખ્યાલમાં અભેદ સ્વરૂપ છે એનો અનુભવ આનંદ ની જીવન દશા અને સ્વરૂપ નું આચરણ એટલી દશા તો સંન્યક દર્શન માં હોતો. એ ઉપરાંત જ્યાં તો મોક્ષ એટલે પરમ આનંદ ની પ્રાપ્તિ નું સાક્ષાત કારણ એવી ચારિત્ર દશા ના કેટલી મર્યાદા કેટલી હોતી હૈ એ સમજાતે. મર્યાદા સે વિશેષ ઉપધિ રખે કઈ પણ તુષ માત્ર તો કહેતે હૈ કે ઉપધિ કે સદભાવ મેં ટીકા. ઉપધિ કે સદભાવ મેં મમત્વ પરિણામ જેસા લક્ષણ હૈ એસી મૂર્છા હોતી હૈ તો કહે કે મેં રખતા હૈ પણ હમારા મૂર્છા નહીં. બુદ્ધિ કઈ પણ રખે અને મમત્વ નથી એમ કહે ભગવાન કે એસે કે મૂર્છા હોતી હૈ. મૂર્છા વિના રખને કી ભાવના ક્યું હોય. મૂર્છા છે તો ચીજ રખે છે એમ ચીજ રાખે અને મૂર્છા ન હોય એસા નહીં હૈ એમ કહેતે. એને કેટલાક ભાઈ અમારે મૂર્છા નહીં હૈ વસ્ત્ર આદિ રખતે ચીજ રખતે ઘડિયાળ રખતે લાલ પેન રખતે મૂર્છા અમારે નહીં એમ કોઈ કહે તો ભગવાન કહેતે કે તારી વાત ઝૂઠી હૈ. મૂર્છા બિના ઉપર રાખને કા ભાવ હોતા
ભગવાન સૌ પરમેશ્વર અનાદિ બાત હે એટલે કઈ મજા લાગે એટલે કઈ મજા હો જાય મજા તો હૈ અનાદિ માર્ગ હૈ ધર્મ ની પદ ની જીતની દિશા હૈ એ દિશા મેં જીતના રાગ હૈ જીતના પરિગ્રહ કા નિમિત્ત હૈ ઇતના સિવાય વિશેષ હો જાય તો પદવી રહેતી નહીં એમ કહેતે સમજા કે આયાસો કહેતે પરમેશ્વર જીસકો આત્મજ્ઞાન ઉપરાંત ચારિત્ર દિશા મેં છ મુગુણ કા વિકલ્પ ઇતના રહે પાતો હો શરીર માત્ર પરિગ્રહ હો ગુરુ ની વાણી એક પરિગ્રહ હોતી હૈ ગુરુ ની વાણી સુનના ભી એક પરિગ્રહ હૈ ઉપગ્રહ હૈ ધર્માત્મા કા જ્ઞાની દર્શન ચારિત્ર આનંદ સંપન્ન હો ઉસકો વિનય કરના વો ભી એક મન કા ઉપગ્રહ હૈ મન કા ઉપકરણ સંત કો મુનિ કો વાસ્તવિક મોક્ષ કા સાધક જીવ કો દુસરા હોતા એને નિર્ણય કરના આવું ન માને મુનિ કોણ તો એને સંગત દર્શન એનો થાય નયા ચારિત્ર કી એસી દશા હૈ અને નન્યાધિક વિપરીત માને સંગતિ ગુરુ કી ક્યા ચારિત્ર દશા હૈ ઉસકી ખબર નહીં તો સમય દર્શન કહાં સે હોગા નયા મમત્વ પરિણામ જિસકા લક્ષણ હૈ કેસા એસી મૂર્ખા બુદ્ધિ મે મૂર્ખા હુયા બિના રહેતી નહીં નયા બુદ્ધિ સંબંધી કર્મ પ્રકર્મ કે પરિણામ જિસકા લક્ષણ હૈ આરંભ દેખો બુદ્ધિ સેવા મુકું ધ્યાન રાખવા એ અમુકો ધ્યાન રાખો આ રાખો એસા કર્મ પ્રકર્મ કર્મ કામ મેં યુક્ત હોના કામ કી વ્યવસ્થા એસા કરો એસા કરો એસા મુકો અસિસ્ટન મેં કલ આપ આયા કામ એસા કરો એસા કરો એસા કરો વસ્તુ હોય તો સાફ કરો એસે રાખો મેલવા હવા સુકો સુકો એ સબ આરંભ હૈ ઉપધિ સંબંધી કર્મ પ્રકરણ એટલે કામ ને યુક્ત હોના ઉસકા સંબંધી મેં જોડન જોડાણ કરના પ્રકરણ પરિણામ જિસકા લક્ષણ આરંભ હૈ ઉસકા નામ ભગવાન આરંભ કહેતે હૈ આયા પરમેશ્વર ત્રિલોકનાથ સર્વનડે કોઈન્દ્રનાથ પૂજ્ય પુરુષ પરમાત્મા ઉસકો ટિકાઉ જ્ઞાન મે આયા એસી વાણી આ માર્ગ હૈ ભાઈ આયા કર્મ પ્રકૃતિ કામ જોડાણ આય મુકું રાજ્યું મેં કુટુંબું મેં ભૂમું આરંભ થયો સ્વભાવમાં બહાર નીકળી રાત કા પ્રવૃત્તિ હોય જો આરંભ હૈ આવું ચારિત્ર અંગીકાર થયા વિના આ દેતા વિના મુક્તિ થતી દશા ક્યાં હૈ ઉસે સમજના તો પડેગા શુદ્ધાત્મ સ્વરૂપ થી હિંસારૂપ પરિણામ જિસકા લક્ષણ હૈ એસા સંયમ દેખો શુદ્ધાત્મ સ્વરૂપ ભગવાન આત્મા
નિર્દોષ આનંદ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ ઉસકા હિંસારૂ પરિણામ પર તો રાખને કા ભાવ હિંસારૂ પરિણામ એટલે સંયમ અવસ્થમે હોતા હે સંયમ જરૂર હોતા સંયમ રહેતે આયા દીપનજી મારી દે સલાહ લઈ લો સંત કા માર્ગ સાધુ કા માર્ગ પરમેશ્વર પરમાત્મા એ કહ્યા એ સંત કા માર્ગ કોઈ અલૌકિક એસી ચીજ વિષય હોતી નહીં આયા કહેતે હૈ કે અસંયમ જરૂર હોતા હે એક ટુકડો પણ વસ્ત્ર નો એક રૂમાલ રૂમાલ રાખે થોડા ઇતના ભાવ હોય લેને કા હિંસા હોય તો ત્યાં સંયમ અરે ચરિત્ર પરમેશ્વર પર ગણધર નમસ્કાર કરે ગણધર 14 પૂર્વ ની રચના કરે તો 5 પરમેશ્વર का जिसको नमस्कार करते ये पद कितना ऊंचा है आया चार ज्ञान में सब बार उनकी रचना एक क्षण में होती है गंधर उनकर ऐसे गंधर पर જીતને બિરાજમાન એસા સંત કી દશા વંત સંત કી દશા વંત ઉસકો ગંધર પણ નમસ્કાર કરે સાધુ તો અલૌકિક છે એની ખબર નથી શ્રદ્ધાની ખબર ન મળે ઓખાની ખબર ન મળે એમ રહેલો ચારિત્ર આ ગ્રંથ કઈ અત્યારમાં નથી કુંકુંદાચાર 2000 વર્ષ પહેલા હુવા સંબત 49 બનાયા હે ઓર સંસ્કૃતિ કા 900 વર્ષ પહેલે ઇન્દ્રચંદ્રાચાર ગ્રંથ જંગલ મેં રહેતે થે મહામુનિ સંત નિગમ્બર જીને કીધા બનાયા આ સંગત કી ટીકા ને સંગત કે સંગત કા પુસ્તક નહીં કહેતે હૈ કે જરૂર ઉસકો અસંયમ હોતા હૈ એટલો વિકરાળ માર્ગ જિસકી ઉસકી મર્યાદા નગ્ન પણ આદિ રહેના સિવાય તમને કઈ કોઈ પરિગ્રહ કા ભાવ હુઆ જરૂર હિંસા મેં અસંયમ હોગા ઉપધિ જિસકા દ્વિતીય હો પ્રથમ હો આત્મા સે અન્ય પરિગ્રહ જિસને ગ્રહણ ક્યા હો ભગવાન આત્મા સિવાય પરિગ્રહ શરીર આદિ હૈ તો મૂર્ખા નહીં હૈ વો વાત પણ દૂસરી ચીજ ઉસકે પરિગ્રહ મેં રખો અપના ભગવાન આત્મા આપણી ચારિત્ર કી વાત હૈ ને મનુષ્યના કી વાત હૈ ને
અપના હાથમાં છોડતા કોઈ પણ પરદ્રવ્યનો અંશ ઉસમે લીનતા હોઈ, લીનતા હોને કે કારણ આત્મદ્રવ્ય કી સાધકતા કા ભાવ હોતા હૈ. ભગવાન ચારિત્રમ અપના શુદ્ધ સ્વરૂપ પ્રેમાનંદ ભગવાન ઉસકા અંતર મે સાધક નિર્ભા જાતા હૈ, સાધકતા કા ભાવ હોતા હૈ. આત્મ સ્વરૂપ બિલકુલ પરિગ્રહતા અનુષ્ઠાત્માના સ્વભાવનો સાધકપણો ભાવ જાતા હૈ, રાગનું સાધકપણો જાતા હૈ. ઉપધિ કે એકાંતિક અંતર છેદ તો નિશ્ચિત હોતા હૈ. શરીર સે પ્રાણી કોઈ મરે ન મરે ઉસકી સાથ બંધ કા સંબંધ નહીં, પણ પરિગ્રહ રાખને વાળા પૂરા પણ રાખે અને મૂર્છા નથી એમ કહે, મૂર્છા નથી એમ કહે. વસ્ત્ર પાત્ર ભગવાન કે ભાઈ ચારિત્રમ ભાવવાની દિશામાં હોતા નહીં, હો તો ચારિત્ર દેખા રહેતી નહીં એમ કે વાદ વિવાદ થી દૂર નહીં, વસ્તુ કા સ્વરૂપ એ સ્થિતિ છે. આંગણે પ્રવેશ ની તૈયારી, પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, ઓહો આત્માની પૂર્ણ દિશા પવિત્ર, એની પ્રાપ્તિને આ બાજુમાં ઉભા ખરા. એસી ચારિત્ર દિશા ઉસકો ભગવાન મુનિપુણ કહેતે હૈ. એ મુનિપણામાં કંઈ પણ પરિગ્રહ શરીર સિવાય કંઈ પણ રખને કા ભાવ હુઆ તો કહેતે કે મૂર્છા હૈ, સિંહ હૈ, મૂર્છા હૈ, ઓર સિદ્ધાત્મ દ્રવ કા સાધકપણા કા અભાવ. એક ને ઉસમે કોણ ગુડ મૂર્છા ભગવાન સ્વરૂપ સ્વરૂપ એસા ઉપધિ કે એકાંતિક અંતર છેદ તો નિશ્ચિત હૈ. એ પદવી સંત ની સાધુપણા ની કઈ પણ રાખને કા શરીર સિવાય પ્રકાર રખને કા મૂર્છા હૈ, હિંસા હૈ, અસિંહ હૈ, ઓર શુદ્ધાત્મ સ્વભાવ કા સાધક પણ અભાવ. મિંતો હોય તારે મિંતો મનુષ્ય હોના ચાહિયે ને. ધન્ય ઉતાર બાપા મુનિપણા ઉસકા દર્શન ઉસકા સમય હોના ચાહિયે ને. તો આજમ પ્રમાણે વ્યવહાર કી શ્રદ્ધા ને વ્યવહાર કે આચરણ કઈ છે કામ નહીં છે.
વિસ્તાર તો જરૂર છે ને મચે હોતા હૈ વ્યવહાર કા ઠેકાણા નહીં નિશ્ચય તો હે જ નહીં જેના વ્યવહારમાં દુઃખ હૈ ક્યાં નિશ્ચય તો હે નહીં ઇસી વાતે ભાઈ માર્ગના વાગુ यहाँ यह तात्पर्य है उपधि ऐसी है परिग्रह अंतरंग छेद ही है यह निश्चित करके उसे सर्वथा छोड़ना चाहिए चारित्र निर्णय ऐसा है चारित्र तो ऐसा है जिसमें वस्त्र का ताणापन रखने का भाव नहीं शरीर पर वस्त्र का धागा नहीं लंगूटी का टुकड़ा नहीं आया अब किसी के कहीं कभी किसी प्रकार की बुद्धि अनुसिद्धि है ऐसा अपवाद कहते हैं ये लोग जैन विजगी वो काल के तुम ज्ञानी का नहीं लगा करते खुला सब क्या न करते सर्गे के बता जे थी सवर्तो थे मुनिका से प्रभु जाने आतंद्र भगवान आत्मा अतिंद्रिय आनंद स्वरूप भगवान आत्मा से आत्मा का स्वरूप अतिंद्रिय आनंद ये स्वदृश जिसमें अनंत ज्ञान आत्मा में अनंत नाम स्वभाव की शक्ति अनंत ज्ञान अनंत आनंद अनंत बोध अनंत दृष्टापन तीन तत्व सत्य कराई है ईश्वर अनंत अनंत गुणों से अविनाभाव पवित्र गुण जहाँ कीर्तन त्या अनंत गुण केवल ही बोले हैं भगवान के आत्मा आत्मानंद है पर उसकी खबरें नहीं नजर करना नहीं सांभना नहीं सुनना भगवान आत्मा के अंदर है विराजमान ये आत्मा अंतर भाव में बेहद ज्ञान आनंद शांति आदि अनंत अनंत शांति अनंत अनुभव पर आए ज्ञान चेतन क्या अनंत गुण मैं केवल बोले प्रगत अनुभव आप निर्मल करो चेतन करू चेतन तेरा धामना तेरे रुधि भगवान तेरा धामना कौन कहीं खबर मुख है क्या थी खबर बाह्य दृष्टि वर्तमान प्रगत ज्ञान का सूक्ष्म थोड़ा विकास हमें राग बस तरिया ही पर वो एक समय की तरिया के पीछे परमात्मा सारा शिवानंद विराजमान है उसकी तो आया कहते हैं कि आत्मग्रह के द्वितीय भगवान आत्मा बीज हो रहा बीजी की शुद्ध बीजी की जो गई ये सत्कोपन वस्त्र न हो आत्मग्रह योग में दूसरी चीज हो गई द्वितीय पुद्गुण देव का अभाव होने से समस्त उपधि निषेध है भगवान आत्मा को मुक्त का मार्ग चारित्र की वर्णन है ना बदल सर्वभाव की
માત્ર હેતુ દેખો અપૂરો કમાય સાધુ માનવા આમાં શું હોય બાપે હું એમને હાંકી જતા ધ્યાન નથી ને બધાને કરતા શ્રીમંત નો જે કહેવાનો આશ્રમ કર્યો ને માત્ર બે હેતુ માત્ર બે બે નો તો ત્યાગ થઈ શકતો નથી માટે તેની મૂર્ખા નો ત્યાગ ભગવાન તો અંદર આત્મ આનંદ અંદર તો સ્વાગત એવા અમૃત ના સાગર માં ભગવાન આત્મા એક અને બીજી ઉદગમ થી બીજી એનો તો એનો અભાવ છે અને તે સમસ્ત ઉપજી ઉઠે છે કોઈ પણ ઉપજી નો આદર ને હોય શકતો આમ અંતરધાન ને અનુભવ થઈ ની વાતો આમ તો ઘણા થઈ જાય બાર ચાર જેવા તો અંત વાત આત્માના ભાન દ્રશ્ય નત જેવો છે નત 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 જેમ સજે છે એવો નથી આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 220 તથા ગાથા 221 નો સ્વાધ્યાય પૂરો થયો. 222 ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.